સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે 31st ને લઈને રમતગમત સહિત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના સભ્યો સહિત નગરના શ્રેષ્ઠીઓ વેપારીઓ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો દ્વારા નવા વર્ષને લઈને વિવિધ રીતે ઉજવણીઓ કરવામાં આવતી હોય છે અને 31st ની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તો યુવાનીના જોશમાં સંસ્કૃતિ અને કુળની માન મર્યાદાને પણ ઓળંગી નાખે છે અને પોતાના મિત્રો સાથે પાર્ટીઓ મનાવતા હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં પણ 31st ને લઈને રમતગમત સંગીત ગીત કાર્યક્રમનું આયોજન વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી વિભાસભાઈ તથા નીતિનભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ઓગણીસનો આજે છેલ્લો દિવસ 31/12/2019 હર્ષોલ્લાસ સાથે સૌ વર્ષનો છેલ્લો દિવસ ઉજવે છે, પરંતુ એનાથી પણ મોટો હર્ષોલ્લાસ અમને એ છે કે વિશ્વેશ્વરાય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તીર્થાંગન વિસામોને આજે રજિસ્ટ્રેશન થયે 17 વર્ષ પૂરા થાય છે. 17 વર્ષ પહેલાં એટલે કે 31/12/2002 રોજ વિશ્વેશ્વરાય ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના થયેલી અને એ દિવસેથી આ તીર્થાંગન વિસામોનું કામ સ્ટાર્ટ થયેલું. અહીંયા આજે પ્રોગ્રામમાં ગીત સંગીતનો પ્રોગ્રામ, રમતગમતનો પ્રોગ્રામ અને ખૂબ જ મોજ કરી રહ્યા છીએ અમે બધા. અને સાથે સાથે મૌડીના દાદાના ઘરના પણ વૃદ્ધો અહીંયા આવ્યા છે. સિનિયર સિટીઝન મંડળ પ્રાંતિજ પણ ના બધા જ સભ્યો શર્મિષ્ઠાબેન લઈને આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનો. કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડનાર એવા કસબાતી સાહેબ પણ આજે અમારી સાથે જોડાયા છે. રહીમભાઈ ગીત અને કમ્વાલીની પણ રમઝટ બોલાવી અને બધાને ખૂબ જ આનંદ કરાવ્યો અને ખરેખર આજનો દિવસ ખૂબ જ મોજવાળો બની રહ્યો. 31st ના દિવસે પ્રાંતિજ વૃદ્ધાશ્રમ તરફથી સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હિન્દુ બિરાદરો, મુસ્લિમ બિરાદરો તથા તમામ કોમના બિરાદરો હાજર રહેલા છે અને સુંદર એ સંગીતનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે. અને 31st ના દિવસે જ આ વિસંગમની સ્થાપના થયેલી છે અને આ દિવસે જ એમને લગભગ 12 વર્ષ પૂરા થાય છે. હેપી ન્યુ યર. જેમાં વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધો તથા મૌડીના ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી કે પટેલ, મંત્રી શર્મિષ્ઠાબેન ખમાર, ધનજીભાઈ પટેલ, પસાર રાજા, અરવિંદભાઈ મોદી સહિત મંડળના સભ્યો, કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ ખાતે સેવાભાવી કાર્યમાં કાર્યરત કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જમનાદાસભાઈ વકીલ, પંકજભાઈ મોદી, વ્રજેશભાઈ ભાવસાર, મુકુંદભાઈ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સિનિયર સિટીઝન મંડળ અને તમામ વૃદ્ધો ને નવું વર્ષ લાભદાયી ફળદાયી નીવડે, સૌને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને લાંબી જિંદગી, તંદુરસ્ત જિંદગી ભગવાન બક્ષે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. તો વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધો તથા પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના સભ્યો સહિત ઉપસ્થિત સૌ કોઈએ વૃદ્ધોએ રમત ગમત તથા ગીત સંગીત કાર્યક્રમમાં ભાગ લઈને યુવાનોને પણ શરમાવે તેવું પરફોર્મન્સ કર્યું હતું તો અહીં ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. તો રમત ગમતથી લઈને ગીત સંગીતમાં પણ એકથી એક ચઢિયાતા મધુર અવાજમાં ગીત ગાતા ઉપસ્થિત સૌ કોઈ મનમુગ્ધ બની ગયા હતા. મે મહિનાની 2018
કાર્યક્રમો કર્યા અમે, પણ મ્યુઝિકનો, ગીત સંગીતનો જે પ્રોગ્રામ છે એ વૃદ્ધાશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિભાસભાઈના સહયોગથી આજે પહેલી વાર જ અમે યોજી રહ્યા છીએ. નવા વર્ષમાં સૌ વડીલોને ભગવાન દીર્ઘાયુષ્ય આપે, નિરોગી બનાવે, સ્વસ્થ બનાવે અને સદાય આનંદમાં રાખે. ભલે જિંદગીમાં એક વર્ષ ઉમેરાયું, પણ અમારા જે જીવન છે એમાં જીવન ઉમેરાય એ માટે આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ખરેખર અમે ખૂબ આનંદથી એન્જોય કરીએ છીએ. જિંદગીની છેલ્લી ક્ષણ સુધી અમે અસ્ત રહીએ, વ્યસ્ત રહીએ, મસ્ત રહીએ અને જબરદસ્ત રહીએ. તો સિનિયર સિટીઝન મંડળના સભ્ય રફીકભાઈએ પણ તેમના આગવા અંદાજમાં શેરશાયરી દ્વારા ઉપસ્થિત લોકોને ખુશ કરી દીધા હતા. તો વૃદ્ધાશ્રમના વૃદ્ધો પોતાના પરિવારથી દૂર રહેવા છતાં બધું દુઃખ ભૂલીને સહન કરીને પણ એકબીજાને હસાવે છે અને અહીં મસ્ત રીતે જિંદગી જીવે છે તેમ કહીએ તો નવાય નહીં. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. તો પોતે પોતાના પરિવારથી વિખૂટા પડ્યા હોવા છતાં પોતાના ગમ ભૂલીને નવા પરિવાર દોસ્તો સાથે અહીં પોતે એકબીજાને હારી મરીને રહે છે, બીજાને પણ હસાવે છે. આજ રોજ 31ના દિવસે વૃદ્ધાશ્રમ તીર્થાગમ વૃદ્ધાશ્રમમાં સિનિયર સિટીઝન ચાઇલ્ડ ગ્રુપ તથા ગામમાંથી અન્ય વડીલો, અગ્રગણ્ય મુસ્લિમ ભાઈ બહેનો બધા હાજર રહ્યા હતા અને અહીંયા એકઠા થઈને જે અહીંયા વૃદ્ધાશ્રમમાં જે વૃદ્ધો રહે છે એમનો ઉત્સાહ વધારવા માટે અહીંયા 31ની ઉજવણી કરવામાં આવી. ત્યારે ઉપસ્થિત કેટલાય યુવાનો, યુવતી અને આંખોમાંથી આંસુ ઢળી પડ્યા હતા અને તેઓ આ દુઃખી વૃદ્ધોની વેદના સમજતા હોય તેવો અહેસાસ જોવા મળ્યો હતો. ત્યારે ખરેખર વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને સિનિયર સિટીઝન મંડળના સભ્યોનું આટલું સારું પરફોર્મન્સ જોઈને આ યુવા યુવતીઓ ખુશી જોવા મળી હતી. ત્યારે આ વૃદ્ધો દ્વારા પણ અભી તો હમ જવાન હે, હમ બુઢ્ઢે હે તો ક્યાં હુઆ જેવા ગીતની પંક્તિઓ સાથે ખરેખર જવાન હોય તેવો ઉપસ્થિત સૌ કોઈને અહેસાસ કરાવ્યો હતો અને 31st કાર્યક્રમને ખરેખર 31st બનાવ્યો હતો. તો ઉપસ્થિત નગરજનોની શ્રેષ્ઠીઓ સૌ કોઈ કાર્યક્રમ દરમિયાન મંત્રમુગ્ધ બની ગયા હતા. મિત્ર સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. આયે વૃદ્ધ મસ્તાની કે બે આયે ગીતો